કીર્તન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યમાં પુસ્તકના કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરું છું. ઉઠો હિંમત કરો, ઉઠો હિંમત કરો, યાદ રાખો અવરોધો અને મુશ્કેલીઓ તમારી રીતે શું છે તે તમારી શક્તિઓનો બરાબર ઉપયોગ શીખવા માટે આવે છે. જેઓ તમારા માર્ગમાં કાંટા હટાવવા માટે છે તે તમારા જીવનને આનંદમય બનાવવા માટે છે. જેના માર્ગમાં અવરોધો નથી આવતા તે જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. એમની જિંદગીની મજા ચાખવાને મળતી નથી. જેના માર્ગમાં મોટી મોટી મુશ્કેલીઓ આવી છે તેમને જીવનનો રસ ચાખવા મળ્યો છે. જેઓ મહાન આત્મા કહેવાય છે એમનું જીવન સાચું જીવન કહેવાય છે. ઉઠો, ઉદાસીનતા છોડો, ભગવાન તરફ જુઓ. તેઓ જીવનનો પૂંજ છે. એમણે તમને આ સંસારમાં નકામા નથી મોકલ્યા. એમણે તમારી પાછળ જે શ્રમ કર્યો છે તેને સાર્થક કરવા તે તમારું કામ છે. જ્યાં સુધી આપણે આપણું જીવન હોમી દેતા નથી ત્યાં સુધી જ આ સંસાર દુઃખમય લાગે છે. બલિદાન થયેલા બીજમાંથી જ વૃક્ષનો જન્મ થાય છે. ફૂલ અને ફળ એના જીવનની સાર્થકતા સિદ્ધ કરે છે. હંમેશા પ્રસન્ન રહો. મુસીબતોનો અસ્તામોય સામનો કરો. આત્મા સૌથી બળવાન છે. આ સત્ય પર દ્રઢ વિશ્વાસ રાખો. આ ઈશ્વરીય વિશ્વાસ છે. આ વિશ્વાસ દ્વારા તમને બધી જ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવી શકો છો. કોઈ કાયરતા તમારી સામે ટકી શકતી નથી. એનાથી તમારા બળમાં વૃદ્ધિ થશે. તે તમારી આંતરિક શક્તિઓનો વિકાસ કરશે. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1940, પેજ નંબર 9, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.